हेलो विद्यार्थी मित्रों, मारू नाम ध्रुविका बेन पटेल। शारदा संकुल संचालित स्वामी विवेकानंद विद्यालय तरफथी आप सौનું હાર્દિક સ્વાગત કરું છું। આજનું મારું ધોરણ છે 4, વિષય ગણિત, પાઠ 10, પેટનની રમત। તો બાળકો, આજે આપણે પેટનની રમત આ પાઠ શીખીશું। આમાં બીજું કશું નથી પણ અલગ અલગ પેટર્ન આપેલી હશે તમને, અને તેવી પેટર્ન આપણે પૂરી કરવાની રહેશે। ઓકે, આમાં આપણે પહેલાં પાઠની વિડીયો જોઈ અને હવે હું તમને ઉદાહરણ બતાવીશ અને સમજાવીશ, તો તમારે તે નોટબુકમાં લખવાના છે। પ્રશ્ન એકમાં મેં કહ્યું છે કે અધૂરી પેટર્ન પૂરી કરો। વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા પહેલાંમાં જુઓ, અડધું રાઉન્ડ છે, તેના પછી એનાથી થોડુંક લંબાયું, પછી આખું લંબાયું અને પછી રાઉન્ડ બન્યું। તો આવી રીતે તમારે રાઉન્ડની પેટર્ન પૂરી કરવાની, ત્યારબાદ આવા બે ઉદાહરણ બનાવવાના જુદી જુદી પેટર્નના, ચોરસ, લંબચોરસ, પાન। ઓકે, પછી છે પ્રશ્ન 2। પ્રશ્ન 2માં શું કહ્યું છે? તમે તમારી જાતે જુદી જુદી બે પેટર્ન બનાવો। તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ પ્રશ્નમાં 2 તમારી જાતે જુદી જુદી પેટર્નો બનાવી અને નોટબુકમાં દોરવાની રહેશે। હવે આગળ પ્રશ્ન 3, નીચે અંગ્રેજી મૂળાક્ષર અને અંકોના ઉપયોગથી પેટર્ન બનાવી છે, તે અધૂરી છે, તમે તે પૂરી કરવા પ્રયત્ન કરો। જુઓ બાળકો, હવે શું કહેવામાં આવ્યું છે કે તમને અંગ્રેજી મૂળાક્ષર આપવામાં આવ્યા છે અને અંક આપવામાં આવ્યા છે। તો તમારે વિચારવાનું છે અને બુદ્ધિથી તમારે આ પેટર્ન પૂરી કરવાની છે। પહેલું છે ABC, બીજી પેટર્નમાં લખેલું છે DEF, હવે ત્રીજી પેટર્નમાં શું આવશે? તો F પછી GHI, ચોથીમાં JKL, પાંચમીમાં MNO। આવી રીતે તમારે પહેલી પેટર્ન પૂરી કરવાની રહેશે। બીજી પેટર્નમાં તમને શું આપ્યું છે? અંક મૂળાક્ષર અને અંગ્રેજી મૂળાક્ષર, અંક આપ્યો છે અને અંગ્રેજી મૂળાક્ષર। તો શું કહ્યું છે? 28 આપેલા છે અને અંગ્રેજી મૂળાક્ષરમાં Z, તો અંકમાં પછી શું આપ્યું છે? 27 અને અંગ્રેજી મૂળાક્ષરમાં Y, તો બંનેમાં કેવો ક્રમ છે? ઉતરતો, તો અહીંયા આવશે 26X, પછી અહીંયા આવશે 25W, અહીંયા આવશે 24V। આવી રીતે બાળકો તમારે આ પેટર્ન પૂરી કરવાની રહેશે। ત્યારબાદ છે તમને શું આપેલું છે? તો અંક 864, પછીની પેટર્નમાં છે 764, તો આમાં શું કર્યું છે? તો બાળકો, 100-100નું અંતર છે, 100-100ની ગેપ લેવાની છે, તો જે ડિફરન્સ મળે તે લખવાનો, તફાવત લખવાનો, મીન્સ 764 તેમાંથી 100 કટ કરીએ તો શું મળશે? 100 બાદ કરતાં 664, 664માંથી ફરીથી 100 બાદ કરીએ તો શું બનશે? 564, 564માંથી ફરીથી 100 બાદ કરીએ તો શું બનશે? 464। તો વિદ્યાર્થી મિત્રો,
तमारे आ रीते बीजी अलग अलग पेटर्न नी प्रेक्टिस करवानी छे अने नोटबुक में आ लखवानू छे। हवे आगळना प्रश्नों चार मां शू कहू छे, नीचे चौरस खाना आपेला छे, तेमा एक मां ए बी सी अने बे मां एम एन ओ, ए रीते लखो के कोई पण लीटी में एक पण मूळाक्षर बे वार न आवे। जुओ विद्यार्थी मित्रों, अहीं एक अने बे, तो एक मां शू लखवानुं कह्युं छे, ए बी सी। केवी रीते लखवाना? तो ए बी सी एवी रीते लखवाना के एक लीटी में एक पण मूळाक्षर बे वखत ना आवे। अने आमां शू लखवानुं? एम एन ओ। तो विद्यार्थी मित्रों, अहीं शू आवशे? ए बी सी, ए बी सी, अने ए बी सी आ रीते लखशो ने तो तमारे थई जशे। तो तमे आने घरे प्रेक्टिस करजो। केवी रीते लखवानुं छे याद रहेशे ने? कोईपण लीटी में एक पण मूळाक्षर बे वखत आवो जोईए नहीं। हवे आगळ प्रश्न पांच शू कहू छे, नीचे आपेली पेटर्नना नियम अनुसार बाकीनी पेटर्नना खाना पूर्ण करो। हवे आ प्रश्नमां एवुं कह्युं छे तो तमने शुं આપેલું હશે? 10, 20 અને 30 આ રીતે આપેલું હશે અને ઉપરના ખાના ખાલી હશે। આમાં 100, 200, 300 આપ્યા હશે અને ઉપરના ખાના ખાલી રાખ્યા હશે। અને આ ત્રીજામાં પણ 50, 60, 70 આપ્યું હશે અને ઉપરના ખાના ખાલી આપ્યા હશે। તો આ કેવો પ્રશ્ન કહેવાય? તો સરવાળાના પિરામિડનો। આપણે અહીંયા શું બનાવવાનું રહેશે? સરવાળાનું પિરામિડ। જુઓ બાળકો, તમને અહીંયા આપ્યું હશે કે 10, 20 અને 30, તો તમારે શું કરવાનું? પહેલાં આગળના બંનેનો સરવાળો કરવાનો, 10 અને 20નો। 10 ને 20 કેટલા થાય? 30, તો અહીંયા આવશે 30। પછી 20 અને 30નો, 20 ને 30 50, તો અહીંયા લખવાનું 50। તેવી જ રીતે 100 અને 200, 100, 200નો કેટલો થાય? 300, તો તે પણ અહીંયા। પછી 200, 300નો તો કેટલો થાય? 500। તેવી રીતે ઉપર જઈશું તો 30 અને 50નો કેટલો થાય? 30 વત્તા 50 કરીએ તો આન્સર જવાબ આવે 80। અને 300 અને 500નો સરવાળો કરીએ તો જવાબ આવે 800। આવી રીતે તમારે સરવાળાનું પિરામિડ બનાવવાનું રહેશે। જુઓ અહીંયા શું આપ્યું છે? 50, 60, 70। 50, 60, 70 આપેલા છે ને, તો પહેલાં તમારે શું કરવાનું? યાદ આવ્યું? 50 અને 60નો સરવાળો કરવાનો અને તે સંખ્યા ઉપરના ખાનામાં મૂકવાની। 50 ને 60નો સરવાળો કરીએ તો જવાબ આવશે 110। પછી શું કરવાનું? તો 60 અને 70નો સરવાળો કરવાનો। તો 70 અને 60નો સરવાળો કરશો તો જવાબ આવશે 130। તે તમારે ઉપરના ખાનામાં લખવાનો। પછી શું કરવાનું? તો ઉપરના જે બે ખાના ખરા ને તેનો સરવાળો કરવાનો। તો આપણે કોનો કરવાનો? 110 અને 130, આ બંનેનો આપણે સરવાળો કરીશું તો જવાબ શું મળશે? 240। આ જે આપણે રમત રમી પેટર્નની, આ પેટર્ન બનાવી અંકથી, એને શું કહેવાય? સરવાળાનું પિરામિડ। સરવાળાના પિરામિડ દ્વારા આવી પેટર્ન બનાવાય। હવે આગળ શું કહ્યું છે? પ્રશ્ન 6, નીચેના મૂળાક્ષરો અને અંકોની પેટર્ન પૂર્ણ કરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મૂળાક્ષર આપેલા છે અને અંક આપેલા છે, તો આપણે આ પેટર્ન પૂરી કરવાની છે। જુઓ અહીંયા શું છે? એ, અને નીચે આપેલું છે 1, બી 2, સી 3, ડી 4। તો અહીંયા ચડતા ક્રમમાં જવાનું છે, એ બી સી ડી આખી, અને 1, 2, 3, 4 લેવાના। તો અહીંયા શું બનશે? ઈ 5, એફ 6, જી
सात, एच आठ, आई नौ, जे दस, के अग्यार, एल बार, एम तेर, एन चौद, ओ पंदर। आ रीते तमारे आ पेटर्न पूरी करवानी रहेशे मूळाक्षर अने अंकथी। तमने आवुं पूछवामां आवे तो आवी रीते पेटर्न पूरी करवानी। हवे पछीनो प्रश्न छे सात, खाली स्थान पूर्ण करो। अहीं तमने आवी रीते पेटर्न आपवामां आवी हशे तो तमारे शुं करवानुं, जे पेटर्न आपी छे तेमां खाली जग्याओ छे ने बाकी जे अंक लखेला नथी ते पूर्ण करवानुं रहेशे। जुओ અહીંયા શું છે, વન પી એટલે એક આપેલો છે અને પી, બીજામાં બે અને ક્યૂ, ત્રીજામાં ત્રણ અને આર। જુઓ અહીંયા કેવી રીતે લીધું છે, આમાં એ બી સી ડીથી લીધું હતું ને અહીંયા પી ક્યુ આરથી લીધું, તો અહીંયા પી એક છે તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આપણે પહેલાં આવી રીતે લખી દઈશું, પછી શું કરીશું, તો અહીંયા પી છે ને તો પી પછી ક્યુ આર, તો અહીંયા શું આવશે, એસ ટી યુ વી ડબલ્યુ। આવી રીતે તમારે આ પેટર્ન પૂરી કરવાની છે। પછી છે ચોરસની પેટર્ન, આમાં શું છે ત્રણ, તો ત્રણ દુ છ, ત્રણ અને છ છે તો ત્રણ દુ છ, છ પછી બાર આપેલા છે તો શું થશે, છ દુ બાર, બાર દુ ચોવીસ, ચોવીસ દુ અડતાળીસ, અડતાળીસ દુ છન્નું। આ રીતે તમારે બે બેનો ગુણાકાર લઈ અને પેટર્ન પૂરી કરવાની રહેશે। પછીની પેટર્નમાં છે સો આપેલા ત્યારબાદ એંસી, એટલે શું કર્યું છે તો સોમાંથી વીસ બાદ કરીએ તો શું મળે, એંસી, તો એંસીમાંથી વીસ બાદ કરીએ તો શું મળે, સાહીઠ, સાહીઠમાંથી વીસ બાદ કરીએ તો ચાળીસ, ચાળીસમાંથી વીસ બાદ કરીએ તો વીસ, અને વીસમાંથી વીસ બાદ કરીએ તો શૂન્ય। આ રીતે તમારે આ પેટર્ન પૂરી કરવાની છે। પછી આગળ છે સો બસો, તો આમાં શું કરેલું છે તમારે વિચારવાનું, સો પછી શું આવે બસો, સો સોનું અંતર લીધું, બસો પછી ત્રણસો, ત્રણસો પછી ચારસો, ચારસોમાં સો ઉમેરે તો પાંચસો, છસો અને સાતસો। તો વિદ્યાર્થી મિત્રો, આ પેટર્નની રમતમાં તમારે શું કરવાનું, તો બુદ્ધિ દોડાડવાની છે, વિચારવાનું છે કે કેવી રીતે પેટર્ન પૂરી કરવાની રહેશે। આ પેટર્નની રમત ની વિડીયોમાં જે પ્રશ્નો તમને પૂછવામાં આવ્યા છે ને એ બધા તમારે નોટબુકમાં લખવાના રહેશે। થેન્ક યુ।